વડોદરામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મને આપઘાતનો જે મામલો છે તેમાં સતત ત્રીજા દિવસે વેક્સિન ગ્રાઉન્ડ ઘટના સ્થળે પોલીસની તપાસ અમદાવાદ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો તપાસ હાથ ધરી રહી છે રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડીએસ ચૌહાણ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે હજી સુધી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી તપાસ મામલે ઝી 24 કલાકે ખાસ વાત કરવાતા રેલવે પોલીસના એસપી પરીક્ષિતા રાઠોડનું મોટું નિવેદન સામે આવ્યું યુવતી સાથે દુષ્કર્મ આચરનાર રિક્ષા ચાલક યુવતીનો પરિચિત હોય શકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પીછો કરનાર શંકાસ્પદ યુવાનની અટકાયત કરી હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે વડોદરામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ અને આપઘાતના મામલામાં રેલવે પોલીસ પહેલા જ દિવસથી સઘન તપાસ કરી રહી છે ત્યારે આજે ખુદ રેલવે પોલીસના એસપી અને તેમની સમગ્ર ટીમ અહીંયા હરિભક્તિ કોલોની પાસે આવેલી જે લક્ષ્મી સોસાયટી છે ત્યાં આવી છે અને અત્યારે આપ જોઈ શકો છો કે તમામ પીઆઈ કક્ષાના અધિકારીઓ અને એસપી મેડમ પોતે અહીંયા તપાસ કરી રહ્યા છે મહત્વની વાત છે કે પોલીસને આ સોસાયટીના એક જગ્યાના સીસીટીવી ફૂટેજ મળ્યા છે જેમાં જે પીડિતા યુવતી છે તે બનાવના દિવસે અહીંથી જતી હોય તેવા ફૂટેજ પોલીસને મળ્યા છે અને તેના આધારે આ બનાવની જગ્યા પર પોલીસની ટીમ તપાસ માટે આવી છે જે રીતના વાત કરવામાં આવે તો હજુ સુધી પણ પીડિતાની જે સાયકલ છે તે પોલીસને નથી મળી અને સવાલ એ થયો છે કે સાયકલ ક્યાં ગઈ છે ત્યારે આપણી સાથે ખુદ રેલવેના જે એસપી છે પરીક્ષિતા રાઠોડ મેડમ તેમની સાથે વાત કરીશું મેડમ શું ક્લ્યુ મળ્યું છે જેના કારણે આપ અહીંયા સમગ્ર ટીમ સાથે તપાસ માટે આવ્યા છે હા એટલે તપાસ દરમિયાન એ દિવસે જે દિવસે બનાવ બન્યો છે બનાવ પહેલાં વિક્ટીમ દીકરી આ સોસાયટીનો જે ગેટ છે ત્યાંથી સાયકલ લઈને પાસ થઈ રહી છે અને ગેટ પાસે પહોંચ્યા પછી એ કંઈક બહાર જોઈને પાછી વળી છે એટલે એ થોડું એક સસ્પિશિયસ હતું એ લાઈન પર તપાસ કરવા માટે અત્યારે અમારી ટીમ આવી છે અને જો કે તો જ્યારે મળ્યું તરત જ સોર્સિસ રિસોર્સિસ બધા કામે લાગી ગયા છે આજુબાજુના સીસીટીવી કેમેરા પણ જોવામાં આવે છે કે એને કદાચ કંઈ ડરને કારણે કે કશાના કારણે એણે પાછી વળી રહી છે તપાસ શું લાગે છે મેડમ અત્યારે જે સાયકલ પર જતી હતી અને એક્સિડન્ટ થયો હતો સાયકલ પોલીસને મળી છે ખરી ના સાયકલ નથી મળી સાયકલ જ્યાં રિપેર થતી હતી એમની વિગતવાર પૂછપરછ કરી છે પણ એ સંસ્થા પાછી લઈ ગઈ છે પણ સંસ્થાને પણ પૂછી છે પણ હજુ એ સાયકલ મળી નથી જે રીતના વાત એવી પણ મળે છે કે જે રિક્ષા ચાલક છે જે યુવતી સાથે જેના પર આરોપ છે દુષ્કર્મનો યુવતીએ જે ડાયરીમાં ઉલ્લેખ કર્યો છે એનો પરિચિત પણ હોવાની વાત સામે આવી રહી છે એવી કોઈ હકીકત પોલીસને તપાસમાં આવી સામે તપાસ દરમિયાન એવું આવ્યું છે કે વ્યક્તિ એને ઓળખતા હોય એ પણ હવે એટલા માટે કે એને ઓળખતા હોય એવા તમામે તમામ આસ્પેક્ટથી જ્યાં એ નોકરી કરતી હતી જ્યાં એની જોબ ચાર્ટ હતો જોબ ચાર્ટ પ્રમાણે રિક્ષાવાળાઓ સાથે એનું જે પ્રિન્ટિંગ પ્રેસનું જે કામ હતું એ મટીરિયલ આપવા જતી હતી તો એ બધા રિક્ષાવાળાઓની પણ અમે ડિટેલ કઢાવી છે અને એમને પૂછપરછ ચાલુ છે અને સાયન્ટિફિકલી એ લોકોનું અમે લોકો એમને તપાસી રહ્યા છીએ એના સ્ટાફમાં એ સિવાય પહેલાં જ્યાં રહેતી હતી ચાણોદમાં પણ એ ત્યાં આ સંસ્થામાં અગાઉ એક વર્ષ રહેલી છે તો એ સંસ્થામાં પણ ત્યાં અમારી ટીમ જઈ છે અને અગાઉ તો એક વખત બધાની પૂછપરછ થઈ છે ફરીથી પણ જુદા એંગલથી પૂછપરછ ચાલે એક લાસ્ટ સવાલ જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે જેમાં યુવતી સુરત રેલવે સ્ટેશનની બહાર અંદર દેખાય છે ત્યાં એક ભાઈ તેનો પીછો કરતો હોય તેવું દેખાઈ રહ્યું છે એ વ્યક્તિને કોઈ આઈડેન્ટિફાઈ કર્યા છે અથવા એ વ્યક્તિ કોઈ સક્ષમ છે હા એ વ્યક્તિ પીછો કરી રહ્યો છે પણ એ ટ્રેનમાં ચડ્યો નથી એ ટ્રેન પાસ થઈ ગઈ છે વિક્ટીમ જ્યાં ટ્રેનમાં બેઠી છે અને એ રિસેપ્શનની બહાર નીકળ્યો છે છતાં પણ એને અમે પૂરી રીતે સસ્પેક્ટની રીતે અમે એને તપાસી રહ્યા છે અને એની હાજરી અને ભૂતકાળમાં પણ આ છોકરી સાથેનો કોઈ પરિચય કે સીડીઆરના આધારે અમે લોકો તપાસ કરી રહ્યા છીએ થેન્ક યુ મેડમ તો જે રીતના વાત કરવામાં આવે તો ખુદ એસપી મેડમ સાથે વાત થઈ તેઓ કહી રહ્યા છે કે તેમને અહીંયા ક્લ્યુ મળતા તેઓ અહીંયા સ્પોટ પર આવ્યા છે અને હાલમાં આપ જોઈ શકો છો કે આખી ટીમ સાથે જે તમામ અધિકારીઓ છે તે અહીંથી નીકળી ગયા છે અહીંયા આપ જોઈ રહ્યા છો જે વાત થઈ તેઓ કહી રહ્યા છે કે જે યુવતી છે અને આ જે રિક્ષા ચાલક જેના પર આરોપ લાગી રહ્યો છે તે રિક્ષા ચાલક ક્યાંક ને ક્યાંક યુવતીનો પરિચિત હોઈ શકે છે અને તેને લઈને જ હવે પોલીસ પણ તે દિશામાં તપાસ કરી રહી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા